નમસ્કાર ન્યૂઝ એટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું મિત્તલ મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્લિકેશન સામે થતી કાર્યવાહીની તો આગામી ચોવીસ કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કહેર બચાવી શકે છે સુરતના પલસાણામાં તો વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે વાવાઝોડા જેવા સુસવાટા ભર્યા વંટોળિયા સાથેનો પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આ દ્રશ્યો ચોમાસાના નહીં પરંતુ ભર શિયાળાના છે સુરતના પલસાણા પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો બપોર બાદ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કાપ્યો જાણે કે ચોમાસું ચાલી રહ્યું હોય એવા દ્રશ્યો પલસાણા પંથકમાં સર્જાયા બપોર સુધી વાદળછાયું વાતાવરણ હતું પરંતુ બપોર બાદ ભર ચોમાસા જેવા દ્રશ્યો દેખાયા પલસાણા કરણ કડોદરા ચલથાણ સહિતના આજુબાજુના પંથકમાં વરસાદી માહોલ રહ્યો કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડી તો પ્રસરી પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા રાજ્યમાં હજુ પણ ચોવીસ કલાક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગે કહ્યું કે અડતાલીસ કલાક બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માવઠાની પણ શક્યતા છે આ ઉપરાંત ભાવનગર ગીર સોમનાથ ભરૂચ આણંદ માટે પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે